नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। विद्यार्थी मित्रों, मजा माने श्री तक्षशिला शिक्षण संकुल द्वारा आयोजित ऑनलाइन एजुकेशन श्रेणी में आप सर्वे विद्यार्थी मित्रों तेमज वाली मित्रों हार्दिक स्वागत छे। आजनो आपनो अभ्यास छे धोरण एक गणित गम्मत एमा प्रकरण दस पेटन। प्रकरण दस पेटन आमा प्रश्न एक छे पेटन आगळ वधारो, जेमा सीधी लीटी उपर आडी लीटी टी आने आपणे इंग्लिश में टी कहीए छे तेवो आकार आपेलो छे, तो पेटर्न में सीधो टी अने ऊंधो टी, सीधो टी अने ऊंधो टी। हवे आ खाली जगह में तमारे आ छेलो जे ऊंधो टी छे एना पाछळ शुं आव्युं छे, तो सीधो टी। ए रीते प्रकरण में आगळ वधारवानी छे, पेटर्न आगळ वधारवानी छे। पछी ए रीते नीचे सींगल लाइन पाछी सींगल एटले डबल लाइन पछी गोळ, डबल लाइन गोल, डबल लाइन छेली जे डबल लाइन छे एना पछी शू आवशे, तो गोल आवशे, एना पछी डबल लाइन, एना पछी गोल। ए रीते आ पेटर्न आगळ वधारवानी छे। नीचे तो तीरनुं निशान छे, नीचे आडी लीटी छे, अहींया बीजा चित्र बीजी पेटर्नमां तीरनुं निशान नीचे छे, ऊपर आडी लाइन छे। एवी रीते पेटर्नमां ઉપર તીર નીચે આડી લાઈન, નીચે તીર ઉપર આડી લાઈન, એ રીતે આગળ આ લાઈનમાં પેટર્ન વધારવાની છે। શાળામાં આપણે સમજાવ્યું હતું, આ ફરીથી થાય છે। આ પેટર્નમાં સીધો વી ઊંધો વી, સીધો વી ઊંધો વી, એ રીતે આગળ હવે શું આવશે, ઊંધા વી પછી સીધો વી આવશે ને પછી ઊંધો, એ રીતે પેટર્ન આગળ વધારવાની છે। જુઓ જોઈએ, આ સીધો વી, આ ઊંધો વી, બધા બાળકોએ સારી રીતે પેટર્ન દોરવાની છે। આ સીધો વી, આ ઊંધો વી, એ રીતે આખી લાઈનમાં પેટર્ન જે છે પૂરી કરવાની છે। હવે પાંચમી લાઈનમાં ગોળ ગોળ બે ગોળ આપ્યા છે, પછી એક લંબચોરસ, ફરીથી બે ગોળ, એક લંબચોરસ। હવે આગળ પેટર્ન વધારવામાં શું કરવાનું છે, લંબચોરસ પછી શું છે, તો બે ગોળ છે, એક અને બે પછી લંબચોરસ છે। તમારે સારી રીતે સ્વાધ્યાય પોથીની અંદર વ્યવસ્થિત રીતે પેટર્ન આગળ વધારવાની છે। અહીંયા છઠ્ઠી લાઈનમાં પહેલાં કેરીનું ચિત્ર છે, પછી સફરજન, પાછી કેરી, પાછું સફરજન, હવે શેનું આવશે, સફરજન પછી શું આવશે, તો કેરી, તો કેરી આવી રીતે વ્યવસ્થિત દોરવાની છે। કેરી દોર્યા પછી શેનું ચિત્ર છે, સફરજનનું, પછી સફરજન દોરવાનું છે, બરાબર। એ રીતે આ પેટર્ન પૂરી કરવાની છે। છેલ્લી લાઈનમાં સીધો ડબલ્યુ ઊંધો ડબલ્યુ, સીધો ડબલ્યુ ઊંધો ડબલ્યુ, હવે આ શું આવશે, ઊંધા પછી આમ સીધો ડબલ્યુ લેવાનો છે। બધા બાળકોએ વ્યવસ્થિત સ્વાધ્યાય પોથીમાં પેટર્ન આગળ વધારવાની છે, ઊંધો ડબલ્યુ સીધો ડબલ્યુ, એ રીતે આગળ પેટર્ન વધારવાની છે। હવે આગળ જોઈએ, એ જ રીતે છે પ્રશ્ન બેમાં પણ પેટર્ન આગળ વધારો। આમાં જે આપણે બે પેટર્ન આપતા હતા, એક અને બે, એક બે ત્રણ, એ રીતે આમાં આકારો આપી છે, ચોરસ ગોળ ત્રિકોણ, ચોરસ ગોળ ત્રિકોણ, તો ત્રીજી લાઈનમાં શું થશે, આ ત્રિકોણ પછી શું છે, તો ચોરસ દોરવાનું, ગોળ દોરવાનું અને ત્રિકોણ દોરવાનું। હવે આમાં ઊભું છે લંબચોરસ આપેલું છે, અહીંયા ચોરસ, લંબચોરસ ચોરસ, લંબચોરસ, તો લંબચોરસ પછી કયું છે પેટર્નમાં આગળ, તો અહીંયા શું દોરવાનું, ચોરસ, પછી
લંબચોરસ, પછી ચોરસ, ત્રીજી લાઈનમાં ગોળ, ચોરસ ચોરસ. આવો જૂથ પાડી દેવાનો ખ્યાલ આવે તો એક અને આ બે, ગોળ ચોરસ ચોરસ, ફરીથી ગોળ ચોરસ ચોરસ. ચોરસ પછી શું આવ્યું હતું? આ છેલ્લી ચોરસની પેટર્ન છે, એના પછી શું આવે? તો ગોળ ચોરસ ચોરસ. હવે આ પાનનું ચિત્ર છે અને અહીંયા લંબગોળ આપ્યું છે, પાનનું ચિત્ર છે અહીંયા લંબગોળ આપ્યું છે, ફરી છેલ્લે પાનનું ચિત્ર છે. બે બે જૂથ લઈ લો, જુઓ પાનનું ચિત્ર લંબગોળ, પાનનું ચિત્ર લંબગોળ. હવે અહીંયા એક પાનનું ચિત્ર આપેલું છે તો આપણે અહીંયા કઈ પેટર્ન દોરવાની છે? લંબગોળ, પછી પાછું પાન, પછી પાછું લંબગોળ. બધાએ ધ્યાન આપીને ખ્યાલ ના આવે તો આવી રીતે ચિત્રોના જૂથ બનાવી બનાવીને પેટર્ન પૂરી કરવાની છે. ખ્યાલ આવ્યો? ચલો હવે નીચે જોઈએ. ત્રિકોણ ત્રિકોણ ચોરસ, ત્રિકોણ ત્રિકોણ ચોરસ, આના જૂથ બનાવી દેવાના. તમારે ખ્યાલ ના આવે ને, ભૂલ પડે ને તો જૂથ બનાવશો ને તો તરત ખ્યાલ આવી જશે કે એક ત્રિકોણ બે ત્રિકોણ પછી ચોરસ છે, પછી શું આવશે? પાછું એક ત્રિકોણ બે ત્રિકોણ અને ચોરસ. હવે આ ચોરસ પછી કઈ પેટર્ન છે? તો ત્રિકોણ એક ત્રિકોણ બે અને ચોરસ. ખ્યાલ આવ્યો? જૂથ બનાવવામાં છેલ્લે જોવાનું છે કઈ પેટર્ન છે, એના પછીની પેટર્ન લેવાની છે. અહીંયા ચોરસ છે, પંચકોણ ષષ્ઠકોણ, આના ત્રણ જૂથ છે, ચોરસ પંચકોણ અને ષષ્ઠકોણ. તો અહીંયા શું કરવાનું? ષષ્ઠકોણ પછી કયું છે? તો ચોરસ પંચકોણ અને ષષ્ઠકોણ. ખ્યાલ આવ્યો? પેટર્ન બનાવવામાં સ્વાધ્યાય પોથીમાં વ્યવસ્થિત રીતે જે ખાનું આપ્યું હોય, આપણે જે લીટી આપી હોય એની અંદર જ તમારે પેટર્ન દોરવાની છે, ક્યાં આગું પાછું કશું કરવાનું નહીં, સહેજ પણ ગંદું. ચલો પ્રશ્ન ત્રણ, પેટર્ન આગળ વધારો. આપણે જે આ પેટર્ન આગળ વધારો એમાં હતું, એમાં ચિત્રો આગળ વધારવાના હતા, આમાં સંખ્યા ગણીને આગળ વધારવાની છે પેટર્નની. સમજો કે ધારો કે અહીંયા ત્રિકોણ એક આપ્યું છે ચોરસમાં, તો અહીંયા એક ત્રિકોણ છે, અહીંયા કેટલા છે ગણો જોઈએ. અહીંયા એક છે, અહીંયા કેટલા છે? એક અને બે. તો એકમાં કેટલા ઉમેર્યા? તો બે થયા. તો એક અને એક તો બે થયા. તો એક જ ઉમેર્યું ને અંદર, એક અને એક તો બે થયા. હવે આપણે બેમાં કેટલા ઉમેરીએ? તો એક થાય, ત્રણ થાય, તો બેમાં એક ઉમેરવાના. બે બે તો હતા જ, આ બે તો હતા, એમાં એક ઉમેર્યું તો કેટલા થયા? ત્રણ. તો સમજી લેવાનું કે એક છે, એકમાં એક ઉમેર્યું તો બે થયા, બેમાં એક ઉમેર્યું. તો આ પેટર્નની અંદર એક એક ઉમેરવાનું છે. સમજો એક એક બે, હવે બે પછી કેટલા આવશે? એક બે ત્રણ, ત્રણ પછી કેટલા આવે? તો એક બે ત્રણ ચાર. હવે ચારમાં શું ઉમેરશું? હજી એક ઉમેરીશું. તો ચાર પછી શું આવશે? પાંચ. એક બે ત્રણ ચાર પાંચ. આ લાઇનમાં એક એક ઉમેરવાનું હતું, એનાથી પેટર્ન આગળ વધારી. આપણે એક હતું, એકમાં એક ઉમેર્યું તો બે થયા, બેમાં એક ઉમેર્યું તો ત્રણ, ત્રણમાં એક ઉમેર્યું તો ચાર, અને ચારમાં એક ઉમેર્યા તો પાંચ. અહીંયા પેટર્ન પૂરી થઈ પહેલી લાઇનની. હવે આ છે ફૂલનું ચિત્ર. હવે તમારે ધ્યાન આપવાનું છે કે આગળ કેટલા ફૂલ આપ્યા છે અને અંદર કેટલા ઉમેર્યા, એ રીતે પૂરી લાઇનની અંદર તમારે ઉમેરવાનું રહેશે. કેટલા ફૂલ આપ્યા છે ગણો? તો એક બે ત્રણ. કેટલા ફૂલ આપ્યા છે? એક બે અને ત્રણ. તો હવે આમાં કેટલા છે ગણો? એક બે ત્રણ ચાર. ત્રણ હતા, અહીંયા ચાર છે, એટલે આમાં પણ કેટલા ઉમેર્યા છે? ફક્ત એક. એ રીતે તમારે આખી પેટર્ન પૂરી કરવાની છે. તો ત્રણ પછી ચાર, ચારની અંદર પાછું ઉમેરો તો કેટલા થાય છે ગણો જોઈએ. એક બે ત્રણ ચાર પાંચ, પાંચ ફૂલ થયા. હવે પાંચની અંદર કેટલા ઉમેરીએ? તો છ થાય, તો એક ઉમેરવાનું છે. પાંચ પછી છ, તો અહીંયા છ ફૂલ દોરવાના. એક બે
ત્રણ ચાર પાંચ છ, છ થયા. હવે આમાં કેટલા ફૂલ ઉમેરી તો સાત થાય? એક. આ છ હતા, આમાં એક જ ઉમેરવાનું. તો ગણો તો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત થયા. ત્રણ હતા, ત્રણ પછી ચાર, ચાર પછી પાંચ, પાંચ પછી છ અને છ પછી સાત. હવે આગળ વધીએ તો આ લંબગોળનું નિશાન છે એવા પહેલા ખાનામાં બે લંબગોળ આપ્યા છે, એક અને બે. હવે તમારે બીજા ખાનામાં જોવાનું કે કેટલા છે એમ. તો એક બે ત્રણ અને ચાર, ચાર છે. તો તમારે વિચારવાનું કે અહીંયા બે હતા, બીજા ખાનામાં ચાર થયા, તો કેટલા ઉમેર્યા તો ચાર થયા બેમાં? તો બેમાં બે ઉમેર્યા તો ચાર થયા. તો આખી લાઈનમાં આપણે એવી રીતે બે બે ઉમેરવાના રહેશે. તો એક અને બે, હવે બેમાં બે ઉમેર્યા તો એક બે ત્રણ ચાર, ચારમાં બે ઉમેર્યા તો કેટલા થયા ગણો જોઈએ. એક બે ત્રણ ચાર પાંચ છ, છ થયા. છમાં કેટલા ઉમેર્યા તો આઠ, છમાં બે ઉમેર્યો તો કેટલા થાય તો આઠ. તો આપણે છમાં બે ઉમેરીને કેટલી ચિત્ર દોરવાના, લંબગોળ કેટલા દોરવાના? આઠ. તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ, આઠ થયા. હવે આઠમાં બે ઉમેરો કેટલા થાય? તો દસ. તો અહીંયા તમારે દસ લંબગોળ કરવાના. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ. દરેક વિદ્યાર્થીઓ ધ્યાન આપવાનું છે આગળનો જે પેટર્ન છે અને પછીની પેટર્ન, એ બેમાં કેટલા ઉમેર્યા છે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા એક ઉમેર્યો તો અહીંયા એક ઉમેર્યો તો, હવે આ પેટર્ન છે એમાં બે ઉમેર્યા છે. એ જ રીતે અહીંયા નીચે પણ એક જ ગોળ છે. અહીંયા કેટલા ગોળ છે? તો એક બે અને ત્રણ. તો અહીંયા બે ઉમેરતા એ રીતે જ અહીંયા બે ઉમેરેલા છે, એટલે આખી લાઈનમાં તમારે બે બે ઉમેરવાના તો પેટર્ન પૂરી થાય. ચલો અહીંયા એક હતો, અહીંયા કેટલા ઉમેર્યા હતા? ત્રણ થયા. તો બે અને એક તો હતો જ, બે ને એક ત્રણ. તો એક બે અને ત્રણ, હવે આપણે ત્રણમાં બે ઉમેરીએ તો કેટલા થાય? તો ચાર અને પાંચ. તો પાંચ ગોળ કરવાના. એક બે ત્રણ ચાર પાંચ થયા, બરોબર. હવે પાંચમાં બે ઉમેરીએ તો કેટલા થાય? તો પાંચમાં બે ઉમેરો, પાંચ પછી છ અને સાત, કેટલા થાય? સાત. તો આપણે સાત ગોળ કરવાના. એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત, બરોબર. સાત ચોકડી કરી નાખવાની અંદર, એટલે પેટર્ન પૂરી થઈ જાય. હવે સાતની અંદર બે ઉમેરે તો કેટલા થાય? તો સાત પછી આઠ અને નવ. તો નવ ગોળ કરો. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ, ખ્યાલ આવે છે? સમજાવું છું એમાં. હવે જુઓ, આમાં ઉમેરવાના હતા, આ ચડતા ક્રમમાં હતું, હવે આ ઉતરતા ક્રમમાં આપ્યું છે આપણાને પેટર્ન આગળ વધારવાનું. આ જે એક બે ત્રણ ચાર હતા પેટર્ન આગળ વધારવાના, એ ચડતા ક્રમમાં હતા, હવે આ ઉતરતા ક્રમમાં આપ્યું છે, એટલે ઉતરતા ક્રમમાં શું કરવાનું? સમજો, પાંચ છે સ્ટાર, બરોબર. એક બે ત્રણ ચાર પાંચ સ્ટાર છે. તો પાંચમાંથી આપણે જેમ દસથી નવ આઠ સાત છ એ રીતે જે એમ એ ઉતરતો ક્રમ કહેવાય. એટલે પાંચ છે, પાંચ પછી, પાંચ પછીની સંખ્યા નહીં લેવાની, પાંચની પહેલાંની સંખ્યા લેવાની, એને ઉતરતો ક્રમ કહેવાય. તો પાંચ પછી કેટલા આવે? ચાર. તો અહીંયા ચાર, એક બે ત્રણ અને ચાર, બરાબર. હવે ચાર પછી કેટલા આવે? તો ત્રણ. તો એક બે અને ત્રણ છે, બરાબર. હવે ત્રણ પછી આપણે જાતે પેટર્ન પૂરી કરવાની છે, એટલે આપણે વિચારી લેવાનું કે ત્રણ પછી કેટલા, ત્રણ પહેલા કેટલા આવે. તો ત્રણ પહેલા કેટલા આવે? બે. તો એક અને બે. હવે બે પછી કેટલા, બે પહેલા કેટલા આવશે? એક. તો એક ચિત્ર
દોરી દેવાનું. આ પેટર્ન પૂરી થઈ. હવે અહીંયા દીવાસળીનું ચિત્ર છે. સૌથી પહેલાં એક દીવાસળીનું ચિત્ર આપેલું છે. આ પેટર્નની અંદર દીવાસળીથી આ જે મેઇન ગોળ ગોળ હોય ને એને જોઈન્ટ કરીને ગોળ કરવાના છે. સમજો આ એક દીવાસળીનું ચિત્ર આપણાને આપ્યું છે, તો આમાં કેટલા ઉમેર્યા છે આગળના પેટર્નમાંય ગણવાના? એક અને બે, બે થયા, એકમાંથી બે થયા, તો આ પેટર્નમાં કેટલા ઉમેરવાના? એક એક ઉમેરવાનું. આ પેટર્નની અંદર પેટર્ન પૂરી કરવા માટે એક એક ઉમેરવાનું. એકમાં ઉમેર્યું તો બે થયા, હવે આપણે બેમાં એક ઉમેરીએ તો કેટલા થાય? તો એક, બે અને ત્રણ થયા. હવે ત્રણ પછી આપણે જાતે પેટર્ન પૂરી કરવાની છે. ત્રણ પછી કેટલી સળીઓ ગોઠવવી પડશે? ચાર. તો એક, બે, ત્રણ અને ચાર. ચાર સળીઓ ગોઠવી. હા, હવે ચાર પછી કેટલી સળીઓ ગોઠવવી પડશે? તો પાંચ. તો આપણે પાંચ સળીઓ ગોઠવવાની. એક, બે, ત્રણ, ચાર અને પાંચ. થઈ પૂરી પેટર્ન. ખ્યાલ આવે છે બાળકો? આ પેટર્નમાં ખ્યાલ આવે એ રીતે સમજાવ્યું તો છે, પણ તોય ખ્યાલ રાખજો. હવે આ પેટર્ન છે એમાં સૌ પ્રથમ ચોરસ આપ્યું છે, એક જ ચોરસ આપ્યું છે, બરાબર. હવે આને આગળ વધારવા માટે ચોરસની ઉપર અર્ધ વર્તુળ આપ્યું છે, એક, બરાબર. એક અર્ધ વર્તુળ આપ્યું છે એટલે એક નંબરમાં ચોરસ, બે નંબરમાં ચોરસ અને અર્ધ વર્તુળ. ત્રીજી પેટર્નમાં આખું ચોરસ છે અને બે અર્ધ વર્તુળ છે. કેટલા? બે. જુઓ, એક ચોરસ, અહીંયા એક અર્ધ વર્તુળ, અહીંયા બે અર્ધ વર્તુળ. હવે આપણે જાતે પેટર્ન વધારતા હોઈએ તો સી રીતના કરવાનું? સૌથી પહેલાં તો આપણે ચોરસ દોરવાનું. અહીંયા કેટલા અર્ધ વર્તુળ છે? એક અને બે. તો આપણે ત્રણ કરવાના, એક, બે અને ત્રણ. ત્રણ કર્યા. હવે આગળ, આગળની પેટર્નમાં અહીંયા ત્રણ અર્ધ વર્તુળ લીધા છે, આમાં ચાર લેવાના. સૌ પ્રથમ પહેલાં ચોરસ કરવાનું, એક અર્ધ વર્તુળ, બે, ત્રણ અને ચાર. જુઓ પેટર્ન પૂરી થઈ. સમજ્યા બાળકો? બધા ધ્યાન આપીને જોજો, નહીંતર ફાવશે નહીં, ગણતરી કરતાં ફાવશે નહીં. કેટલાની ગણતરી છે એ? હવે જુઓ પેટર્નમાં ક્રમ મુજબ શું આવશે તે દોરવાનું છે. અહીંયા ગોળ દોરેલું છે, જુઓ ગોળ. અહીંયા સુરત દાદાનું ચિત્ર છે, અહીંયા ગોળ છે, અહીંયા સુરત દાદાનું ચિત્ર આપેલું છે. હવે આ સુરત દાદાના ચિત્ર પછી કઈ પેટર્ન આવે? તો અહીંયા ગોળ આવશે. શું આવશે? ગોળ. જુઓ, ગોળ, સુરત દાદા, ગોળ, સુરત દાદા, ગોળ અને સુરત દાદા. અહીંયા સુરત દાદા આવશે. પછી ફરીથી અહીંયા શું આવશે? ગોળ. અર્ધ લંબ ગોળ આપ્યું છે અહીંયા, ઊંધું. અહીંયા સીધું અર્ધ ગોળ, લંબ ગોળ આપ્યું છે. એ રીતે સીધું ઊંધું, સીધું ઊંધું. તો અહીંયા શું આવશે? સીધું લંબ ગોળ, અહીંયા ઊંધું લંબ ગોળ, અહીંયા સીધું લંબ ગોળ. એ રીતે આ પેટર્ન પૂરી થશે. અહીંયા જુઓ, જો ટપકા જેવું નિશાન આપ્યું છે અને અહીંયા સીધી લીટી અને લંબગોળ આપ્યું છે. તો તમારે પેટર્નમાં આવ્યું હોય તો બે બેના જૂથ બની દેવાના, એટલે આગળ આપણે ખ્યાલ આવે કે કઈ પેટર્ન દોરવાની છે. અહીંયા તિલક જેવું નિશાન છે, ટપકા જેવું, અહીંયા લીટી કરીને અર્ધ લંબગોળ. પાછું અહીંયા શું આવશે? તિલક જેવું નિશાન, અહીંયા અર્ધ લંબગોળ, અહીંયા તિલક જેવું નિશાન, અહીંયા પૂરું પેટર્ન. હવે ફૂલ, ફૂલ અને પાન બે બેના જૂથ બનાવી દેવાના, એટલે ખ્યાલ આવી જાય તરત જ. પહેલી પેટર્નમાં ફૂલનું ચિત્ર છે, બીજામાં પાન. તો પાન પછી શું આવ્યું? પાછું ફૂલ, ફૂલ પછી પાન, પાન પછી ફૂલ, ફૂલ પછી પાન અને પાન પછી ફૂલ. આ ત્રણમાં તમારે જાતે બનાવવાનું છે. પાન પછી ફૂલ આવે છે, તો ફૂલ આવું સરસ વ્યવસ્થિત દોરીને બનાવવાનું. શું કીધું? સાધ્ય પોથીમાં ગંદુ કરવાનું
નહીં, ક્લાસમાં પણ શીખવાડ્યું હતું સ્વાધ્યાય પોથીમાં ગંદુ કરવાનું નહીં, અને જે બાળકો આવ્યા હતા એમને ખ્યાલ નથી આવતો, તે પણ આમાં ધ્યાન આપે તો ખ્યાલ આવી જશે. હવે આ સ્માઇલનું છે પેટર્ન. ચલો બાળકો હવે આગળ વધીએ, તો અહીંયા સ્માઇલનું ચિત્ર છે. આ પેટર્નની અંદર જુઓ, ગોળ અને નાના નાના બે ટપકા આંખોની જગ્યાએ અને આ મોઢું ગોળની અંદર, જ્યારે બીજી પેટર્નમાં ગોળ બે આંખોમાં નાના નાના ટપકા અને આ હોઠનું નિશાન આપેલું છે, તો તમારે બે બેના જૂથ પાડી દેવાના એટલે આગળ ભૂલ પડે નહીં. ચલો આ હોઠના નિશાન પરથી શું આવશે, અહીંયા ગોળ કરી નાના નાના બે આંખોની જગ્યાએ ટપકા અને પાછું મોઢું. અહીંયા બીજા ચિત્રમાં શું આવશે, બીજી પેટર્નમાં ગોળ નાના નાના ટપકા અને અહીંયા હોઠનું નિશાન. હવે એના પછીનું કયું છે, જો હોઠ પછી શું આવે છે, તો મોઢાનું નિશાન છે, તો ગોળ કરવાનું નાના નાના બે ટપકા અને મોઢાનું નિશાન. મોઢા પછી શું છે, ગોળ અહીંયા બે નાના નાના ટપકા અને હોઠનું નિશાન, પાછું ગોળ નાના નાના બે ટપકા અને મોઢાનું નિશાન. થઈ પેટર્ન પૂરી. હવે આગળ વધીએ, તો આ પેટર્નમાં ગોળની અંદર ચોરસ આપેલું છે અને બીજી પેટર્નમાં ચોરસની અંદર ગોળ આપ્યું છે. બે બેના જૂથ કરી નાખશો એટલે તરત ખ્યાલ આવશે કે આગળનું ચિત્ર કયું આવશે. ચલો આ ચોરસની અંદર ગોળ છે એટલે હવે શું આવશે, ગોળની અંદર ચોરસ, પછીમાં ચોરસની અંદર ગોળ. હવે આ ચોરસની અંદર ગોળ છે એના પછી શું આવે, ગોળની અંદર ચોરસ અને ચોરસની અંદર ગોળ. ચોરસની અંદર ગોળ પછી શું આવશે, ગોળની અંદર ચોરસ. પેટર્ન પૂરી થઈ. ચલો હવે આગળ વધીએ, તો આ પેટર્નમાં ઊંધા ગ્લાસ જેવો આકાર છે, દેખાય છે ઊંધા ગ્લાસ જેવો આકાર દેખાય છે, અને આમાં તિલકનું પેટર્ન છે. તિલક પછી શું આવે, પાછો ઊંધો ગ્લાસ છે. ઊંધા ગ્લાસ પછી શું આવશે, પાછું તિલકનું નિશાન. હવે તિલક પછી કયું છે જુઓ, જોઈએ તિલક પછી કયું આવે છે, તો ઊંધો ગ્લાસ. તિલક પછી શું આવે છે, ઊંધો ગ્લાસ. ઊંધા ગ્લાસ પછી શું આવશે, તિલકનું નિશાન. તિલક પછી ઊંધો ગ્લાસ. આ રીતે પેટર્નમાં પ્રકરણ 10માં પ્રશ્ન 1, પ્રશ્ન 2, પ્રશ્ન 3 અને પ્રશ્ન 4 પૂરા થયા. બધા વિદ્યાર્થી મિત્રોએ શું કરવાનું, સ્વાધ્યાય પોથીમાં અને નોટમાં, ગણિતની પાકી નોટમાં ચારે પ્રશ્ન સારી રીતે દોરી લખી નાખવાના. ગૃહકાર્યમાં પ્રશ્ન 1, પ્રશ્ન 2, પ્રશ્ન 3 અને પ્રશ્ન 4 નોટ અને સ્વાધ્યાય પોથીમાં પૂરું કરવું. બરોબર, ચલો આવજો.